આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મુંબઈથી અમારા સંવાદદાતા ઉમેશ સોલંકી. ઉમેશ, અત્યારની ત્યાં શું સ્થિતિ છે? કારણ કે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, તો ટ્રેન સેવા હોય, બસ સેવા હોય કે હવાઈ સેવા, તમામ પણ પ્રભાવિત થઈ છે. આ તમામની વચ્ચે મુંબઈકરોની અત્યારની શું સ્થિતિ છે? વિધિ, હાલ હું એ જ સાયન માટુંગાના જે હાઈવે છે ત્યાં ઉભો છું, જ્યાં થોડી વાર પહેલા પાણી ભરાયા હતા. સવારે મુસળધાર વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનો અટવાયા હતા, પરંતુ હાલ જે છે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. પાણી જે છે તે ઓછા નીકળવા લાગ્યા છે. મોટા મોટા પમ્પિંગ સ્ટેશનોને કારણે આ પાણી જે છે તેનો નિકાલ હાલ થઈ રહ્યો છે. વરસાદ જોકે વચ્ચે અડધા એક કલાક માટે વિસામો લીધો હતો અને તેને જ કારણે આ પાણી નિકાલ થવો શક્ય બન્યું છે. અન્યથા જો વરસાદ સતત વરસતો રહે છે તો આ જે નીચાણવાળા વિસ્તારો છે, સાયન, માટુંગા, કિંગ સર્કલ, આ તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે. આમ પણ હવામાન વિભાગે જે છે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગનું ઓરેન્જ અલર્ટ એટલે કે મુંબઈકરોને સાવધ રહેવાનું જે છે તે સૂચના આપી છે, અપીલ કરી છે. અને આ સાથે જ જો આપણે રેલવેની વાત કરીએ વિધિ, તો કાંજુરમાર્ગ અને વિક્રોલી વચ્ચે જે છે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેને કારણે મધ્ય રેલવેની જે લોકલ સેવા જે છે તે 10-15 મિનિટ હાલ વિલંબે ચાલી રહી છે. વિધિ, આભાર ઉમેશ, આ તમામ જાણકારી બદલ. તો મુંબઈની પરિસ્થિતિ અમારા સંવાદદાતા જણાવી રહ્યા હતા. આખરે તમામ જે સ્થળો પર અત્યારે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ મુંબઈકરોને અત્યારે મુશ્કેલીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે, કારણ કે બસ સેવા અને ટ્રેન સેવા પ્રભાવિત સ્વાભાવિકપણે થઈ છે અને ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ થવા લાગી છે, જેનાથી લોકોને નિયત સમય ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ જે લોકો છે મુંબઈના, તેઓનો અત્યારે કલાકોનો સમય ટ્રાફિકમાં અત્યારે જે રહ્યો છે. સાયન ઘાટકો પર આ તમામ વિસ્તારોની જાણકારી અમે આપને આપી રહ્યા છે. સાયનથી અમારા સંવાદદાતા અત્યારે વિગત આપી રહ્યા હતા કે જે પાણી થોડા સમય પહેલાં ત્યાં ભળાઈ રહ્યા હતા તે હવે વરસાદ વિરામ લેતા અત્યારે ઓસરી રહ્યા છે, જેના કારણે જનજીવન પણ પૂર્વવત અત્યારે થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ સિવાય પણ તમામ સ્થળો પર અત્યારે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી, ત્યાં પમ્પિંગ સ્ટેશન ગોઠવવામાં આવ્યા છે કે જેથી પાણીનો નિકાલ કરી શકાય. પરંતુ જે મુંબઈકરો છે તેઓને આ ગૂંઠણસમા પાણીમાં અત્યારે ચાલવા મજબૂર થવું પડ્યું છે. વાહનો આ ભરાયેલા પાણીમાં બંધ થઈ રહ્યા છે. ટ્રાફિક જામની સ્થિતિ પણ નિર્માણ થઈ રહી છે.